જ્યારે મેં વિજયને પ્રેમ કર્યો એ જ ક્ષણથી એ જ મિનિટથી એ મારો થઈ ગયો. વિજય મારી નસે નસમાં વસી ગયો છે. એ આજે નહીં તો કાલે આવશે, મને સ્વીકારશે, એ દિવસની જ હું રાહ જોઉં છું. કેમ, મંગળસૂત્ર પહેરાવ્યા પછી જ પતિ પત્ની બને? હું જાતે પહેરું તો મારે સમાજને જવાબ આપવો પડે? એવું ના હોય, જ્યારે બે લોકો એકબીજાને સમજીને એક થઈ જાય ત્યારે જ લગ્ન થઈ જાય છે. આ મંગળસૂત્ર તો એક બહાનું છે. હા, એ મને નફરત કરતો હશે, એની પાછળ એક કારણ હશે, પણ મારા મનમાં એના માટે પ્રેમ ક્યારે ઓછો નહીં થાય. આજે નહીં તો કાલે એને સાચી વાત ખબર પડશે, મારો પ્રેમ પવિત્ર છે એ ખબર પડશે. હું રાહ જોઈશ, ત્યાં સુધી હું રાહ જોઈશ, મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી રાહ જોઈશ. વિજય મારો જીવ છે. જે દિવસે મેં વિજય સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે જ મંગળસૂત્ર પહેરી લીધું હતું. વિજય ખાલી આ જન્મમાં જ નહીં, 7 જન્મમાં મારો પતિ બનશે એ માનીને જ હું જીવું છું. મારો પ્રેમ કોઈ નહીં સમજી શકે અને એમાં તમારી કોઈ ભૂલ નથી. ખબર છે કેમ, મારો પ્રેમ વિજય પણ નથી સમજી શક્યો, તો પછી તમે કેવી રીતે સમજશો? પણ એક વાત હું કહેવા માંગુ છું, આ બધું હું એને પામવા નથી કરતી. એ મને મળશે જેવો વિશ્વાસ છે એટલે જ મેં આ મંગળસૂત્ર પહેર્યું છે. મેં વિજયને પસંદ કરીને મારી ઈચ્છાથી આ મંગળસૂત્ર પહેર્યું છે. જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી, મારા છેલ્લા શ્વાસ સુધી આ મંગળસૂત્ર હું નહીં ઉતારું, નહીં ઉતારું. સવિતા દીદી, પાવડર ક્યાં છે? ગીતા આ રહ્યો. સુકન્યા, દીદીની સ્કિન પર આ વધારે સરસ મેચ થશે. ગીતા, હું જે કહી રહી છું એ વાતનું ખોટું ના લગાડતી. વિજય તારી સાથે જે રીતે વર્તે છે એ મને જરાય નથી ગમતું. તું આવું કેમ કહે છે? ગીતા, તે વિજય માટે કેટલું બધું કર્યું, એના નામનું મંગળસૂત્ર પણ પહેર્યું, પણ એણે તારી સાથે શું કર્યું? એ તારા પ્રેમને લાયક નથી. ના સુકન્યા, મારા વિજયના સ્થાન પર કોઈ બીજો હોત તો એ મારી સાથે વાત તો શું, મારું મોઢું પણ ના જોવત. અને વિજય તો આજે મને પોલીસ સ્ટેશન પણ લઈ ગયો, અને એણે કેટલી તકલીફ સહન કરી ખબર છે? તને લાગે છે એટલો ખરાબ નથી વિજય, પરિસ્થિતિ આવું કરાવે છે. મારો વિજય કેવો છે હું જાણું છું, એક હીરો છે. યાર વિજય, તું ગીતાને નફરત કરે છે તોય તું એના માટે કેટલું બધું કરી રહ્યો છે. એટલું જ નહીં, તું એને પોલીસ સ્ટેશન પણ લઈ ગયો અને સાઇન પણ કરાવી. ઓય ચૂપ બેસ યાર, વિજયને ગુસ્સો ના અપાવીશ. તારી વાતો સાંભળીને ઓલરેડી એનું મોઢું ચડાવીને બેસી ગયો છે. તમે લોકો જરા ચૂપ બેસશો, તમે લોકો જો વિચારી રહ્યા છો એવું નથી, એ મુશ્કેલીમાં હતી એટલે મેં એની મદદ કરી. બસ, એની જગ્યાએ બીજું કોઈ હોત તો પણ હું એ જ રીતે એની મદદ કરી.
હે ભગવાન. આવું કરવાનું શું જરૂર હતી? હેલો ભાઈ સાહેબ, આવું કરવાનું શું જરૂર હતી? ત્રણ વારના રોટલા ખાઈને બે એના ત્યાં આરામથી અમદાવાદમાં પડ્યો રહ્યો. લગનમાં હાજરી આલવા પેલા બે ઓય આયા અને ઓય હું ચાલે છે એ બધી અપડેટ આલવા માટે બે એના કહેવાથી હું ઓય આવ્યો. હલો અને પોલીસ સ્ટેશન ના જવા દે તો એને એક રૂમમાં પૂરી રાખજે એવું બેનાએ કહેલું. મેં એ કર્યું એ ખરું, પણ એ બચીને બહાર નીકળી જઈ. કરોળિયાના ઝાડમાં કરોળિયો પોતે જ ફસાઈ જાય ને, બસ એવી જ મારી હાલત થઈ જઈ છે. એ ભગવાન, કુને જઈને હું મારું દુઃખ સંભળાવું? મારે આવું કરવાની શું જરૂર હતી? તારે આવું કરવાની શું જરૂર હતી સિતારા? અરે બેના, તું અત્યારે ચમ વારે ઘડીએ ફોન કરી કરીને મને ટોર્ચર કરી રહી છે? આલી હું જવાબ આલું તને? આ ટોર્ચર પર ટોર્ચર લઈને હું કઈ રીતે જીવું? આટલું બધું ટેન્શન મારા મોથે ચમ છે ભગવાન. એ ભગવાન, સર ફોન આવી રહ્યો તો સર ફોન ઉપાડો સર. આના માટે બેના નીકળે સર. તું તારું કામ કરના, જો અહીં ફરી દેખાવ ને તારા હાથ પગ તોડી નાખે આરા પાપી. ના લાય ખારો, મારો મોબાઈલ ચોર છે, હું પોતે ચોર છું ને. ઓય હું ટેન્શનમાં મરી રહ્યો છું ને, એક તો મારી બેના કારણ પૂછ્યા વગર જ મારા છે, અને ઉપરથી અત્યારે ગીતા હાથમાં છટકી જશે એ ભગવાન બેના ખબર પડશે. મારે નહીં, મારે નહીં, મને મારે. આ તો કલ્પના હતી મારી, ખાલી યાદ કર્યું તો આવી હાલત થઈ જઈ. તો હું હાચમો કહે કે બેના ગીતાળી ભાગી જાય તો મારી શું હાલત કરશે હે ભગવાન? અરે ના ભાઈ, હું તો જય જ નહીં અને કહે પણ નહીં. અરે કસ્ટમર કેર વાળા એટલું ટોર્ચર નહીં કરતા, ફોન પર ફોન કરવા મંડી પડી છું તું. લે લે હમણા ઓન. ના ના, ખોટું મારું જ 2000 નું નુકસાન થશે. મમ્મી શું થયું તને? તું આટલી ટેન્શનમાં કેમ ફરે છે? તારા મામાને હું ક્યારની ફોન કરી રહી છું, ખબર નહીં એ ફોન રિસીવ નથી કરતો ને ક્યાં જતો રહ્યો છે એ જ મને નથી સમજાતું. અહીંયા મારું માથું ફાટી રહ્યું છે. ત્યાં જે કંઈ પણ થાય એ બધાની અપડેટ આપવાનું મેં એને કહ્યું હતું. એક મેસેજ નથી કર્યો, ફોટો નથી મોકલ્યો, વિડીયો નથી મોકલ્યો, અને જો ને એટલીસ્ટ મારું ફોન રિસીવ કરવામાં એને શું પ્રોબ્લેમ હશે? પેલી ગીતા અરેસ્ટ થઈ કે નહીં, કે પછી એ દર વખતની જેમ પોતે જ કોઈ ગડબડ કરીને પોલીસની જાળમાં ફસાઈ ગયો છે, મને તો કંઈ જ સમજાતું નથી. મમ્મી રિલેક્સ, તું આટલું ટેન્શન કેમ લે છે? મામા માટે આ નવું નથી ને, એ બધું સંભાળી લેશે. મોસ્ટલી અહીંયા આવીને તને સરપ્રાઈઝ આપશે એવો કોઈ પ્લાન બનાવ્યો હશે. ઓકે ઓકે ઓકે, જવા દે, વેઇટ કરીએ અને જોઈએ. મામા સામે ચાલીને ફોન કરશે. તમે એનો અવાજ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો તો એનું અપમાન થાય ખબર પડી. મોરના ઈંડાને ચિતરવા જાવ તો એ મોરની સુંદરતાનું અપમાન કર્યું હોય એવું લાગે. એ જ રીતે યોગી ઇઝ અ નેચરલ બ્યુટી, સમજ્યા કે નહીં તમે લોકો?